सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 10 इंग्लिश मीडियम विषय गुजराती में मित्रों आज आप पाठ नंबर 5 श्वेत क्रांति प्रणेताओं आजना आप एकम नंबर 1 की अंदर अपने श्वेत क्रांति प्रणेता ए प्रस्तावना अने आ पाठनी आग विशेष अपने आज चर्चा करीशू। अपने श्वेत क्रांति शब्द अपना पाठनी अंदर मुख्य टाइटल शीर्षक पर छे। तो श्वेत क्रांति, श्वेत एटले सफेद थाय, सफेद क्रांति। अपने अगाउ आवी घणी बधी क्रांतिओना नाम सांभळेला छे, फ्रांसनी क्रांति, औद्योगिक क्रांति, बराबर छे मित्रों, बोल्शेविक क्रांति, आ बधी क्रांतिओ आपणे बधी सांभळी छे। पण क्रांति एटले शुं आपणे ए पण शब्द समझवो जरूरी छे के एक प्रकारनुं परिवर्तन आवुं। तो अहींया श्वेत क्रांति એટલે કે આ ક્રાંતિ જે દૂધ સાથે સંકળાયેલી છે, આપણા ગુજરાતની અંદર, આપણા ભારતની અંદર, આપણો ભારત આખો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને આપણા ભારત જેવા દેશની અંદર ખેતીની સાથે સંકળાયેલો એક આ વ્યવસાય એ પશુપાલન છે। તો એ પશુપાલનની જે દૂધાળા પશુઓ છે, એ દૂધાળા પશુઓનું જે દૂધ છે, એ દૂધમાં જે પ્રગતિ કરવા માટેની નો આ એક આપણે પાઠ છે કે અગાઉ આપણા ગુજરાતની અંદર આણંદની આપણે વાત કરીએ તો ત્રિભુવનદાસ પટેલનું નામ સૌથી મોખરે આવે। એ અમૂલ ડેરીના સ્થાપક કહેવાય છે। આજ તમે જે નહીં જાણતા હોય એ વાત તમને આ જાણવા મળશે। કદાચ તમે અમૂલ ડેરી આણંદમાં સ્થિત છે ત્યાં તમે કદાચ કોઈવાર મુલાકાત કરી હશે, અને કદાચ ના કરી હોય તો આણંદમાં જાઓ તો જરૂર આ ત્રિભુવનદાસ પટેલની જે સ્વપ્નદ્રષ્ટા હતા એમની જે ઊભી કરેલી જે અમૂલ ડેરી છે, જે પાયાના પથ્થર કહેવાય એવા ત્રિભુવનદાસ પટેલ, એમને પોતાના જે સ્વપ્નો હતા એ સ્વપ્નો સાકાર આ અમૂલ ડેરી દ્વારા એમને પૂરા કર્યા છે। અગાઉના સમયની અંદર પરિસ્થિતિ એવી હતી કે આપણા ગુજરાતમાંથી, એમાં ખાસ કરીને ખેડા જિલ્લાની અંદર, આણંદની અંદરથી જે દૂધ આવતું એ મુંબઈની અંદર એક કંપની, પોલ્સન નામની જે કંપની હતી, એ ખેડૂતો પાસેથી સાવ સસ્તા દરે એ દૂધ ખરીદી જતી, એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાનનો સામનો કરવો પડતો હતો। તો એવા આ ત્રિભુવનદાસ પટેલ જેવા મહાન વ્યક્તિને એક શુભ વિચાર આવ્યો અને એમને આવી એક ડેરી ઊભી કરવાની એમને પ્રેરણા જાગી। શરૂઆતમાં એમને ખેડા ડિસ્ટ્રિક્ટ દૂધ ઉત્પાદક સહકારી મંડળી એવી રીતે એમને શરૂઆત કરેલી, અને આજ આપણે જાણીએ છીએ કે અમૂલ, કે જેનું મૂલ ના કરી શકાય, આજ અમૂલનું નામ આપણે ભારતભરમાં જ નહીં પણ વિશ્વના દેશોની અંદર પણ આપણી આ અમૂલની જે ચીજ વસ્તુઓ જે બને છે આ દૂધમાંથી એની નામના છે, એની ખ્યાતિ છે, એટલી બધી વસ્તુઓ આપણી પ્રખ્યાત છે। તો બે વ્યક્તિ આની અંદર મહત્વનો ભાગ ભજવનાર છે। બીજા એક ડૉક્ટર વર્ગીસ કુરિયન છે, કે પોતે આ વર્ગીસ કુરિયન જે અમૂલ બ્રાન્ડ છે, અમૂલ બ્રાન્ડને વિશ્વના ફલક ઉપર એટલે કે વિશ્વના નકશા ઉપર લઈ જનાર એક વ્યક્તિ હોય તો આ ડૉક્ટર વર્ગીસ કુરિયન છે। આજ આપણા ભારતના ને જે અમૂલની જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ 50 કરતાં પણ વધારે દેશોની અંદર અત્યારે હાલ એનો વેપાર ચાલી રહ્યો છે। તો મિત્રો, આજે આપણે આ પાઠમાં આપણે ચર્ચા કરીએ વધુ, તો સંકલિત લેખ છે આ। તો આપણે અમૂલ ડેરીના સ્થાપક
ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદ્રષ્ટા હતા. સ્વપ્નદ્રષ્ટા કોને કહેવાય? કે મનની અંદર એવું કોઈ સપનું સેવું હોય કે મારે આ કાર્ય કરવું છે, એવો દઢ કોઈ નિશ્ચય મનમાં સંકલ્પ કર્યો હોય, એ પૂર્ણ કરવા માટે આણંદ અને સમગ્ર ગુજરાતને અમૂલના બ્રાન્ડ સ્વરૂપે વિકસવાના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્ન શિલ્પી ડોક્ટર વર્ગીસ કુરિયન હતા. આ બે પ્રણેતાઓ 4 દાયકા સુધી સાથે કામ કર્યું. 4 દાયકા મિત્રો, 1 દાયકો એટલે 10 વર્ષ થાય, એવા 4 દાયકા એટલે પૂરા 40 વર્ષ આ બંને વ્યક્તિઓએ, ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયને, 40 વર્ષ સુધી એમને સાથે કામ કરીને દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા છે. જો કે એમની પાસેથી દૂધ ખરીદીને એનો લાભ ખેડૂતોને એમને આપ્યો છે, કરોડો ખેડૂતો, ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરી છે અને તેઓ અમૂલના પાયાના દઢ એટલે કે પાયાના પથ્થર કહેવાય, પાયાના પથ્થર એને કહેવાય કે પાયો હો મજબૂત હોય તો આપણું મકાન પણ ટકે, પણ આ અમૂલનો પાયો નાખનારા એ આ ત્રિભુવનદાસ પટેલ છે. દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું હતું. ડૉક્ટર કુરિયને તેને કાર્યવંતિત કરીને દેશ સમક્ષ અનેક ઉદાહરણ પૂરા પાડ્યા. તો ત્રિભુવનદાસ અને કુરિયનની પ્રતિભાના અનેક અંશો જેવા કે કાર્યદક્ષતા, સંગઠન ક્ષમતા, સેવાપરાયણતા, સંવેદનશીલતા, માર્મિક પ્રસંગો દ્વારા અહીંયા ઉપસી આવે છે. આ ચરિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. આ બંને વ્યક્તિના જે ચરિત્રો છે એ આપણને અહીંયા આલેખવામાં આવેલા છે. સૌથી પહેલા મિત્ર, આની અંદર આપણે શબ્દ આવ્યો કે ત્રિભુવનદાસ પટેલની સહકારી અને ભાગીદારી. તો સહકાર આ એનું સૂત્ર છે અમૂલ ડેરીનું, કે વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકારી ધોરણે ચાલતી સૌથી મોટામાં મોટી જો એક ડેરી હોય તો અમૂલ છે, આણંદમાં જે સ્થિત છે તે. સહકારી આપણે કોને કહીએ? આપણે સરકારી, આપણે સરકારીને સહકારી ઘણીવાર આપણે અણસમજના કારણે આપણે સહકારી શબ્દને આપણે માણ ગવર્મેન્ટ સરકારી, પણ અહીંયા એવું નથી. અહીંયા સહકારી એને કહેવાય કે એકબીજાના સપોર્ટથી, એકબીજાના સહકારથી જે સંસ્થાનું નિર્માણ થાય એ સહકારી કહેવાય. દાખલા તરીકે દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, એની અંદર દૂધ ઉત્પાદકો જે હોય એ મોટા ભાગના ખેડૂતો સુધી એ બધા એમાં આવી જાય છે. કારણ કે એમાં જે થતો જે નફો છે એ નફાનો લાભ પણ છે ખેડૂતના ઘર સુધી પહોંચે છે. જે વ્યક્તિઓ પોતે દૂધ ભરાવતા હોય એ બધા વ્યક્તિઓ સુધી આનો લાભ પહોંચતો હોય છે. તો મિત્રો, આજે આપણે એવી જ એક સહકારી ધોરણે ચાલતી આ જે ડેરી છે અમૂલ ડેરી અને એના સ્વપ્નદ્રષ્ટા, એમના પાયાના પથ્થર ત્રિભુવનદાસ પટેલ અને એવા સ્વપ્નશિલ્પી ડૉક્ટર વર્ગીસ કુરિયન, એવા બે મહાન વ્યક્તિઓની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં આપણે આ એકમ એકની અંદર આપણે ત્રિભુવનદાસ પટેલનો પરિચય થોડો મેળવીશું. તો દર શનિવારે સવારની સભા શાળા હોય, આપણે ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં એવું હતું કે શાળા સવારની હોય, શનિવારે આખું અઠવાડિયું બપોરની હોય 11 થી 5 ને. સૌ ભાઈબંધો તળાવ પાસેના એક હનુમાનજીના મંદિરે આ બધા ભેગા થતા. કિશોરાવસ્થામાં સહજ મોજ મજા કરવી આ એક આપણી બાળપણની વૃત્તિ છે, કે બધા આનંદ મંગલ મોજ મજા કરતા હોય, દિવસો પસાર કરવાનો ધ્યેય હોય, ભેગા મળી ક્યારેક રેવડી ખાતા જે તલની બને, કે ચવાણું ઝાપટતા, ઝાપટવું એટલે કે ખાઉસ થાય,
આપણે કિશોરાવસ્થાનો અર્થ થાય યુવાની વયનું કહેવાય સગીર. લખ્ય શબ્દ સમજૂતીમાં કિશોરાવસ્થા સગીર જે યુવાન કહેવાય. તો મિત્રો અહીંયા તો મિત્રો આ કિશોરાવસ્થા એટલે કે યુવાની પહેલા એમને ખૂબ મોજ મજા કરી, મસ્તીમાં હોય, દિવસો પસાર કરતા, કોઈ ચોક્કસ ધ્યેય એ કરે, ભેગા મળી ક્યારેક રેવડી ખાતા, ચવાણું ખા ઝાપટતા. પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર તો કોઈ એક વિષય પર કશુંક લખવું, આવું આ મિત્રોએ નક્કી કર્યું. આપણે કોઈ એક વિષય ઉપર આપણે દરેકે લખવા, આ એક સારો વિચાર બધા મારો, અને બધાની વચ્ચે વાંચવું, જેને જે વિષય ઉપર આવે એ વિષય લખવાનું અને બધાની વચ્ચે વાંચવા. એ પ્રમાણે મારો આવ્યો એટલે કે ત્રિભુવનદાસ પટેલનો નંબર આવે છે. શું કરવું એ અંગે મનમાં મૂંઝવણ હતી કે મારે કયા વિષય ઉપર લખવું. મારા કાકાના દીકરા પાસેથી તે અરસામાં, અરસો એટલે સમય, એક ચોપડી લાવેલો, એમાં સહકાર વિશે પર ઘણું લખાણ હતું કે સહકાર. તે વાંચવામાં આવ્યું, તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો આ ત્રિભુવનદાસ પટેલે, અને સૌ મિત્રોની હાજરીમાં એ વાંચેલો. બધા મિત્રોએ એનો વિચાર ખૂબ ગમ્યો. જ્યારે મિત્રો વચ્ચે આ સહકાર વિશે નિબંધ વંચાયો ત્રિભુવનદાસ પટેલનો, બધા મિત્રોને ખૂબ ગમ્યો. ઉપરયુક્ત પ્રસંગ સમર્પિત સેવામૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક, જો શરૂઆતમાં નામ આ રીતે હતું, ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે. જો એમને પોતાના જ મુખે રજૂ કરેલા વિચારો વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, આપણે અમૂલ મોડેલનો વિશ્વએ સ્વીકાર કર્યો છે, તે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં 22/10/1903 ના રોજ થયેલો. પિતાનું નામ હતું કિશીભાઈ પટેલને ત્યાં એમનો જન્મ. ખેડૂતોના ઉદ્ધારક, ખેડૂતોને આગળ લઈ જવા માટે ખેડૂતોનું કલ્યાણ કરનારા, અમૂલ ડેરીના પાયાના પથ્થર, આપણે અગાઉ પણ વાત કરી કે આ ડેરીની સ્થાપના કરનાર, સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીઓમાં તેમના ઋણી છે. સમગ્ર આપણું ગુજરાત છે એની સહકારી મંડળીઓ જે છે એમનો ખૂબ ખૂબ એમને દિલથી આભાર માને છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવન જ, આપણે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જે છે ત્યાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોથી એ પ્રભાવિત થયેલા, એમના સંપર્કમાં આવેલા આવા મહાન નેતા. આપણે ગાંધીજી વિશે, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ આપણે બધા જાણીએ છીએ કે આપણને આઝાદી અપાવવામાં પણ ગાંધીજીનો મહત્વનો ફાળો. સરદાર વલ્લભભાઈ પટેલ તો ખેડૂતોના સરદાર કહેવાતા, લોખંડી પુરુષ, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ કરનારા આવા મહાન વ્યક્તિઓનો ના વિચારો એમનામાં આવ્યા. આઝાદીની ચળવળમાં પણ એ જોડાયેલા ત્રિભુવનદાસ પટેલ. ઈસવીસન 1930માં મીઠાના સત્યાગ્રહ વખતે 1940-41માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડેલો. જોવા આ વ્યક્તિને પોતે જેલની સજા પણ પડેલી. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 1940 અંદર ખેડા જિલ્લામાં ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. સરદાર વલ્લભભાઈ પટેલે પ્રેરણા આપી, ત્રિભુવનદાસ પટેલે એ પ્રેરણાને આગળ વધારી અને ખેડૂતોના સહકારથી એક મંડળીની સ્થાપના થઈ.
એ સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે, દામ એટલે ભાવ કિંમત, એ વેચતી એક પોલસન નામની કંપની હતી. એ પોલસન કંપની ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદે અને મુંબઈની અંદર બહુ ઊંચા ભાવે વેચી અને વધુ નફો કમાતી. તો કંપનીથી ખેડૂતો બહુ ત્રાસી ગયેલા હતા. બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. ઈસવીસન 1950 ડૉક્ટર વર્ગીસ કુરિયન્સનો સાથ મળતા બંને જુગલબંદી જામી અને જુગલબંદી એટલે બંને સાથે અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તારે. તો સહકારી મંડળીના સ્થાપના અંગેના વિચાર બીજ વાવેતર કરનાર વલ્લભભાઈ પટેલ હતા. જો એને બીજ વાવનાર વ્યક્તિ હોય સહકારનો તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એ વિચારો એમને ત્રિભુવનદાસ પટેલે એક્સેપ્ટ કર્યા. એના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને તે સ્વપ્નશિલ્પી હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. લગભગ 4 દાયકાઓ સુધી બંને ખભે ખભો મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. ત્રિભુવનદાસ 3 જૂન 1994 91 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિકાર હોદ્દાઓ પર એ કાર્યરત હતા. તો મિત્રો, આપણે હજુ આ ત્રિભુવનદાસ પટેલનો પરિચય આપણે હજુ આગળ બાકી જ છે. ત્રિભુવનદાસ પટેલના કાર્યો પણ હજુ આપણે આગળ ચર્ચા કરવાની છે. આપણે એકમાં આપણે આટલે સુધી આપણે ચર્ચા કરીએ છીએ. બીજું નેક્સ્ટ બીજા એકમની અંદર આપણે ચર્ચા કરીશું. તો સર્વે વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.